जय हिंद। हाउ आर यू? आज 11 तारीख 11/2021 અને કયો વાર થયો? સોમવાર। સોમવાર ઇંગ્લિશ માં આપણે શું કહીએ છીએ? મંડે। આજે આપણે શું કરવાનું છે? કોથી ન્યુ બોલો અને લખો। આપણે તમે એવું વિચારતા હશો કે આ તો ચાલી ગયું છે મેડમ, શેમાં લખવાનું? તો આપણે આજે નોટમાં લખવાનું છે, બરાબર। ઓફલાઈન વિડિયો જે આવે એ નોટમાં લખવાનું છે તમારે। અંદર લખ્યું છે નોટમાં લખવાનું છે, બરાબર। નોટની અંદર હવે શું કરીશું? કોથી ન્યુ લખીશું। મારી સાથે નોટની અંદર તમારે હવે લીટીઓ દોરી દેવાની છે, બરાબર। અને લીટી દોરી અને કોથી ન્યુ બોલવાનું છે, પણ પહેલા કયો પેજ કરવાનું છે ખ્યાલ છે? પહેલો પેજ એવો બનાવવાનું, ફર્સ્ટ રો આવી રીતે લખવાનું છે, પહેલું અડધો કુ અને પછી સામે સાતર સા એવી લીટી બનાવી દેવાની છે તમારે। અને એક પેજ આખો તમારે આવી રીતે બનાવવાનું છે, બરાબર। એની અંદર તમારે શું લખવાનું છે? હસ્વ ઉ, બરાબર। આખો પેજ તમારે હસ્વ ઉ નું બનાવવાનું છે, આવી રીતે અડધો ઉ લીટી કરી સામે સાતર સા કેવું હસ્વ, અડધો ઉ લીટી કરી હસ્વ, અડધો ઉ હસ્વ, અડધો ઉ અને હસ્વ। આવી રીતે તમારે એક પેજ પહેલા હસ્વ ઉનો ઉની માત્રા વાળું લખવાનું છે, બરાબર। પછી બીજા પેજ ઉપર આવી રીતે શું લખવાની છે? કોથી ન્યુ બોલો અને લખો અને લીટી દોરી અને આપણે લખીશું, બરાબર। પહેલા શું આવશે? કને હસ્વ ઉ ઘણાને હજી ભૂલો પડે છે, ઓનલાઈન
રને હસવો લને હસવું તસને લા પછી શું આવશે વને હસવું પછી શું આવશે વને હસવું પછી શરણાઈ નો શ આવે બરાબર પહેલો શ કયો આવે શું બોલીએ છીએ પણ શરણાઈ નો શ શને હસવું પછી બીજો શ કયો આવશે ષટ્કોણ નો શ શને હસવું અને છેલ્લે ત્રીજો શ કયો તસલા નો શ શને હસવું અને શરણાઈ ના શ પછી સસલા ના શ પછી શું આવશે હરણ લખી અને મેડમને ફોટો સેન્ડ કરવાનો છે હવે આપણે ઉથીગ્યો બોલીશું ને ફ્લેશ કાર્ડ દ્વારા શું બોલાય આને કને હસવું કુ કને હસવું કુ ત્યાર પછી શું આવે ગને હસવું ગુ પછી ગરનો ગ ગને હસવું ગુ પછી શું છે ચકલી નો જ આવશે ચને હસવું છું પછી છત્રી નો છને હસવું છું પછી જમરૂખ નો જને હસવું છું પછી જમરૂખ નો પછી જબલા નો જને હસવું છું પછી ટપાલી નો ટને હસવું છું પછી ઠળિયા નો ઠને હસવું છું પછી ઠને હસવું છું પછી શું આવશે ડામરૂ નો ડને હસવું છું પછી ઢોલ નો ડને હસવું છું પછી પછી તલવાર નો તને હસવું તું પછી શું આવશે થડ નો થને હસવું તું પછી દાડા નો દને હસવું તું દજા નો દને હસવું તું પછી નગારા નો નને હસવું ત્યારબાદ પતંગ નો પને હસવું એના પછી ફટાકડા નો પને હસવું બને હસવું પછી બમીડા નો બને હસવું મરચાનો મને હસવું પછી
પછી યતિ બાબાનો ય યને હસવયુ પછી રથનો ર રને હસવરુ લસનો લ લને હસવલુ પછી વાહનનો વ વને હસવહુ પછી પહેલો તો કયો આવે સ્વરાયનો સ શને હસવસુ પછી સત્પણનો સ શને હસવસુ ત્યારબાદ સસલાનો સ શને હસવસુ પછી હરણનો હ અને હસવહુ પછી તું આવશે અળને અણો અણ અળને હસવ અળુ પછી ક્ષત્રિયનો ક્ષ ક્ષને હસવ ક્ષુ અને છેલ્લે તું આવશે યજ્ઞ જ્ઞાને હસવ જ્ઞો આવી રીતે તમારે બોલી બોલીને લખવાનું છે બરાબર પહેલા બોલવાનું અને પછી નોટની અંદર તમારે કુતી ન્યુ અને ઉની માત્રા જે મેડમે પહેલા જ બોર્ડ પર લખેલી છે એક પેજ ઉની માત્રા વાળું અને કુતી ન્યુ નોટમાં લખીને મેડમને ફોટો સેન્ડ કરવાનો છે થેન્ક યુ હવે કયો તહેવાર આવે છે ઉત્તરાયણનો બરાબર પતંગ ચગાવવાની બધાને ગમે છે ને તો ચગાવજો પણ શાંતિથી ધ્યાન રાખીને ચગાવજો બરાબર આજે આપણે પતંગનું ગીત ગાઈશું ઊંચે ઊંચે લાલ લાલ ઝૂલા ખાઈ લીલો ઊંચે ઊંચે જામ્યો રે જામ્યો
પાસે જામ્યો આજે લાલ પીળાનો જંગ, લાલ પીળાનો જંગ, ચારે દિશાએ, ચારે દિશાએ પતંગ ઉડે, પતંગ ઉડે, રંગ જામ્યો રે, જામ્યો રે, જામ્યો રે, રંગ જામ્યો રે, જામ્યો રે, જામ્યો રે, ઊંચે ઊંચે લાલ લાલ ઝોલા ખાઈ લીલો, ઊંચે ઊંચે લાલ લાલ ઝોલા ખાઈ લીલો, બોરિયાને ભોય પટકે, બોરિયાને ભોય પટકે, પતંગ અમારો પીળો, પતંગ અમારો પીળો, શીત સમીરે ફર ફર કરતો, શીત સમીરે ફર ફર કરતો, પીળો ઊંચે જાય, પીળો ઊંચે જાય, ઉછડી વાળા ધોડિયાનો, ઉછડી વાળા ધોડિયાનો, આજે દોર કપાય, આજે દોર કપાય, વાદળ સાથે, વાદળ જો તમે સરસ મજાનું ગીત ગાયું ને પતંગનું, ઉત્તરાયણનું, બરાબર આવી રીતના તમને આવડતું ગીત તમારે ગાઈને સેન મેડમને કરવાનું.